श्री प्रभुना चरणों में दंडवत प्रणाम। समस्त वैष्णव समाज माटे परम आनंद नो विषय छे कि श्रीमद वल्लभाचार्य चरण प्रभुना प्रागट्य उत्सव नो दिवस आजे छे अने ए वैष्णव माटे परम सौभाग्य ने आनंद नो विषय छे। पण तेनी साथे हमणानी जे स्थिति छे कि ज्यारे कोरोना महामारीए पोतानो प्रचंड रूप धारण करी लीधु छे, समस्त विश्व आ महामारी थी घेरायेलो छे अने आहत छे। ए समय में उत्सवना आनंदनी साथे अनेक जीवोनी जे हानि थई रही छे तेनू भारो भार दुख अनुभवाई रह्यु छे। आजनी स्थितिने जोता एक समझवा जेवो विषय छे कि आपणी भारतीय परंपरामां जे अभिवादन अने वैष्णवी परंपरामां जेने जय श्री कृष्ण कहेवाय, आ व्यवहार भारतीय न होय एवा इतर लोको पण आ महामारीने वश थईने आ व्यवहार करता थई गया छे अने प्रणामनी जय श्री कृष्णनो व्यवहार समस्त विश्व हमणा करी रह्युं छे। आ महामारीनो सौथी नबळो पासो ए छे स्पर्शास्पर्श, एटले के व्यक्तिओ भेगा थाय, हाथ अड़े के कोई कार्यक्रम में एकत्रित थाय, हाथ मेळवे, आ बधाथी छेल्ले जईने रोग लागवानी हानि उभी रहे छे। त्यारे आपणा धर्मशास्त्र अनुसार आपणा आचार्य चरण श्रीमद वल्लभाचार्यजीए आपणी वैष्णवी परंपरा ए अंतर्गत एक अपरस जेने कहेवाय एनो उपदेश पोताना भक्तोने श्री वल्लभाचार्यजीए आप्यो। ज्यारे तमे स्नान करीने प्रभुनी सेवामां लागो त्यार पछी कोईपण बाह्य लोको के जेमने स्नान न कर्या होय तेमने टच करवानुं नहीं, टच करो तो पाछुं स्नान करवा पड़े। हवे जो आ वस्तु धर्म साथे ज्यां सुधी जोड़ायेली हती मारे केवू न जोईए, पण लोको एमां दोष जोता कि भाई तमे लौकिक भाषामां के आभळ छेट करो छो एवो आरोप करता। આજે આ વસ્તુ જે સામે આવી એનાથી એક વાત સિદ્ધ થઈ ગઈ છે, વૈજ્ઞાનિક રીતે આપણા મનથી કે કપોલ કલ્પિત પ્રકારથી નહીં, વૈજ્ઞાનિક રીતે એક વાત પ્રૂવ થઈ ગઈ છે કે કોરોના વાયરસ જે છે એ સ્પર્શ કરવાથી ને એનાથી જ થાય છે, હવા આદિથી નથી થતો। તો વિચાર કરો કે માત્ર ધર્મથી જોડાયેલી હતી ત્યારે લોકો દોષ દ્રષ્ટિ રાખતા, પણ હવે તો વૈષ્ણવો અને વૈષ્ણવ ઇતર બધાએ ચેતવાનું અને સમજવાનું છે કે આપણા આચાર્યો ખાલી ધાર્મિક હતા અને ધાર્મિક ઉપદેશ દેતા એમ નથી, આપણા શ્રી વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલનાથજી જેમ એક ધર્મ પુરુષ હતા એમ મોટામાં મોટા વૈજ્ઞાનિક હતા કે જેમણે 500 વર્ષ પહેલાં આ વસ્તુ આ વાત પોતાના શિષ્યોને કહી કે અપરસને રાખશો તો ભગવાન સાવ, હવે સાદી વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો બહારના વાયરસ અંદર લઈને જ્યારે તમે પ્રભુ સામે જાઓ તો તમારી સાધના એ ન ફળે અને જે ભગવાનને આપણે રાજી કરવા છીએ એ રાજી ન થાય। આ સાવ સીધા શબ્દોમાં તમને સમજાવું છું। આને જ્યારે ધાર્મિક શબ્દોમાં લઈએ તો અપરસમાં તમે હો બહાર જાઓ અને અપરસમાંથી છોવાઈ જાઓ અને પછી જો ઠાકોરજી પાસે આવો તો ઠાકોરજીને ન ગમે, આ આખો ધાર્મિક એનો આ શબ્દો। અને વૈજ્ઞાનિક શબ્દો કે બહારના વાયરસ લઈને તમે અંદર આવો તો વાયરસ ગમતા નથી ભગવાનને,
એટલે તમારા ઉપર પ્રસન્નતા ના થાય. આ હવે વૈજ્ઞાનિક રીતે આ સત્ય બની ગયું છે, એટલે કોઈ વૈષ્ણવોએ સંકોચ રાખ્યા વિના, કોઈને અપમાન થાય કે કોઈનું માન ઘટે એવો વ્યવહાર ન કરીને પણ અપ્રસનો પાલન કરવું હવે આપણા બધા માટે જરૂરી થઈ ગયું છે. ને ન રાખો તો આ રોગ પોતે આપણને રખાવે, જેને ન રાખવું હોય એને પણ આ રોગ રખાવે, આવી સ્થિતિ આજે સમસ્ત વિશ્વમાં ઊભી થઈ ગઈ છે. ત્યારે આપણા વૈજ્ઞાનિક જેવા આપણા આચાર્ય, આપણા ગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ 500 વર્ષ પહેલાં આપણા કલ્યાણ માટે આ ઉપદેશ રૂપે આ અપ્રસનું જ્ઞાન આપ્યો હતો. અમે એક પુષ્ટિ સંપ્રદાયની દ્રષ્ટિએ કહેશું કે અમે આ જે પાલન કરી રહ્યા છીએ એ જ્યારે વૈશ્વિક રીતે હવે પૂરું થઈ છે એનો અમને આજ ભારોભાર આનંદ છે, કે અમારા આચાર્ય જે આજ્ઞા કરી એ એનું અનુસરણ આજ આખો વિશ્વ કરવા જઈ રહ્યો છે. આવા સમયે ધાર્મિક પોતાના રિચ્યુઅલ કરવાની ઈચ્છા બધાને થાય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, પ્રણામી હોય, અથવા તો હિન્દુ ઇતર હોય, બધાને પોતાના રિચ્યુઅલ બધાને ગમતા હોય, અને ગમે એમાં કંઈ ખોટું એ નથી, પોતાના બધા રિચ્યુઅલ કરે એમાં પણ કંઈ ગલત નથી કરતા. પણ જ્યારે વૈશ્વિક રીતે અનેક સૃષ્ટિ હેરાન થતી હોય આવા સમયે આપણા રિચ્યુઅલના કારણે 4 જણા દુઃખી થાય, આવો વાતાવરણ વૈષ્ણવોએ તો કદાપી ઊભું કરવું જોઈએ નહીં. તમારા રિચ્યુઅલ તમે ઘરે રહીને પ્રભુનો સ્મરણ કરી શકો, અને એનાથી પણ જો આપણા આત્માને સંતોષ મળી રહ્યો હોય તો બહારે નીકળીને દર્શન કરવા જાઉં કે આ જાઉં કે એ કરું, આવો વિચાર કરીને જો બીજાને હાનિ પહોંચતી હોય તો આ વૈષ્ણવનો ધર્મ નથી. એટલે હમણાં આ મહામારી સુધી જેટલું બને એટલું ભગવાનનું સ્મરણ એ ઘરે રહીને કરજો, અને બીજાની હાનિ ન થાય એ ધ્યાન વૈષ્ણવોએ મુખ્યત્વે આમાં રાખવાનું છે. સાથે સાથે અનેક અમારા વૈષ્ણવજનો અને એ બધા અમુક પ્રશ્નો મૂકતા હોય છે કે ભાઈ આવા સમયે શું કરવું, તો એ પ્રશ્નો એમને આપ કહો, આપને કોઈ એમાં પ્રશ્ન અવશિષ્ટ હોય તો હું એનો. હવે આ રોગ જ્યારે પ્રારંભ થયો ત્યારે અમારા પિતાશ્રીની આજ્ઞા લઈ ને શ્રીમદ ભાગવતમાં બહુ એક રોચક પ્રસંગ છે, હું આપને શોર્ટમાં બતાવીશ. બાણાસુરના દીકરી ઉષા, એમને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે પ્રેમ થયો, અને અનિરુદ્ધજીને એમણે યક્ષિણી વિદ્યાથી અહીં બોલાવ્યા. હવે આ ખબર જ્યારે પિતાને પડી તો એમણે એમને લઈને કારાવાસમાં મૂક્યા, અને પછી ભગવાન પોતાના પૌત્રને બચાવવા માટે સેના સાથે પધાર્યા. ત્યારે બાણાસુર મહાદેવજીના પરમ ઉપાસક એટલે એમને ઇન્વાઇટ કર્યા કે મારે આ આપત્તિ આવી પડી છે, આપ આવીને યુદ્ધ લડો. શ્રીમદ ભાગવતમાં બતાવે છે કૃષ્ણ ભગવાન અને મહાદેવજીનો યુદ્ધ થયો છે, અને એમાં મંત્રનો અનુસંધાન કરીને જ્વર છોડવામાં આવ્યા. હવે જ્યારે જ્વર છોડે ને ત્યારે શું થાય કે સેનામાં રહેલા સૈનિકો હોય એ જ્વર છૂટે નહીં, અસર થાય ને તે જ ક્ષણે બધા ત્યાં બેહોશ થઈને પડી જાય, આ થઈ જાય, એટલે યુદ્ધમાં સામેવાળાની પરાજય થાય. માહેશ્વર જ્વરનો સંધાન મહાદેવજીએ કર્યો અને વૈષ્ણવ જ્વરનો અનુસંધાન ભગવાન કૃષ્ણે કર્યો. હવે આ અનુસંધાન જ્યારે સામે સામે થયા તો વૈષ્ણવ જ્વરે માહેશ્વર જ્વરને નરમ પાડી દીધો, અને માહેશ્વર જ્વરે જે નરમ પડ્યા પછી ભગવાન કૃષ્ણની જે સ્તુતિ કરી કે મારા કારણે કોઈને તકલીફ ન થાઓ અને હું અહીંથી જાઉં છું, યાને કે તાવ ભાગે છે, આ એ મંત્રનો સાર છે. આ રોગમાં શરદી અને બુખાર આ બે મોટા ફેક્ટર છે, એટલે જ કોરોનાનું પ્રથમ ચેકિંગ એ ટેમ્પરેચરથી થાય છે, પછી સ્કેનિંગથી, અને પછી આગળની જે એની કફ લઈને આદિ જે કંઈ એની ટેસ્ટિંગ કરે તે. તો જ્વર સાથે સીધો સંબંધ હોવાથી અમે પિતાશ્રીની આજ્ઞા મુજબ આ ભાગવતની જ્વર સ્તુતિ જોજો. એક અમે એક વિશ્વાસ સાથે અને ચેલેન્જ સાથે એક વાત કહેવા માંગીએ છીએ કે પુષ્ટિ સંપ્રદાયની
જે પ્રાચીન વિધિ જેટલી છે એની પાછળ શાસ્ત્ર રહેલું છે, એકે વાતો કપોલ કલ્પિત મનમેળે નથી. પણ જેમ જેમ સંપ્રદાય આગળ વધ્યું અને અનેક લોકો આ લોકના પણ જોડાયા અને એમણે પોતાનું કંઈ એમાં એડિક્ટ કર્યું હોય એ પુષ્ટિમાર્ગથી ડાયરેક્ટ સંબંધ રાખતું નથી, ને એમાં જો શાસ્ત્રીયતા ન હોય તો એ પુષ્ટિમાર્ગી નથી. પણ પુષ્ટિમાર્ગી જેટલી પરંપરા છે તેમાં પાછળ શાસ્ત્ર, શાસ્ત્ર એટલે ભગવદ્ગીતા, ભાગવત, વેદ, રામાયણ આ બધા રહેલા છે એના પ્રમાણ સાથે. એટલે અપ્રમાણિત એમ જ મનથી કહેલું ન રહે એટલે ભાગવતના પ્રમાણ સાથે, ભાગવત શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના ઉત્તરાર્ધમાં 63મો અધ્યાય જે છે એના 25 શ્લોક પછી, એટલે કે 23 થી 29 શ્લોકો એ બધા જ્વરસ્તુતિના છે અને એ કરવાથી તાવ અને આ વ્યાધિ ભાગે એવો ફલાદેશ છે. આને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર વચન હોવાથી અમે સમાજને બતાડ્યું, મનમેળે અમે કોઈ દી સમાજને બતાડીએ નહીં. શાસ્ત્રના હોવાથી તમારું આમાં કલ્યાણ જ થાય. આ પાઠ કોઈ કદાચ થોડો અશુદ્ધ પણ કરે તો ભગવાનની સ્તુતિ હોવાથી શ્રી ઠાકુરજી એ જીવનું કરેલું અશુદ્ધ પણ સ્વીકાર કરી ને એની વ્યાધિ દૂર કરે. અમે ઘણા લોકોને કહ્યું તમે સંસ્કૃત બોલી ન શકો તો ખાલી સાંભળો એની તનવાર, આ પણ એનો ઉપચાર છે. એટલે આ શાસ્ત્રીય ઉપચાર છે ને આનાથી આપણને આ રોગમાં સિદ્ધિ મળે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અમે વૈષ્ણવ માટે યુટ્યુબના માધ્યમથી એ જ્વરસ્તુતિ કરી અને એનો અનેક વૈષ્ણવો ખૂબ આનંદપૂર્વક લાભ લઈ રહ્યા છે અને લાભ પ્રાપ્ત પણ કરી રહ્યા છે, સ્વાસ્થ્ય લાભ પણ. હવે અમે ખાસ આ મહામારીને ધ્યાનમાં રાખી સર્વે જનને હૃદયપૂર્વક અમે એવું આજ્ઞા કરશું, આવાહન કરશું કે આપ લોકો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જે આ લોકડાઉનમાં જે ઘરે રહેવા માટે અને ભારત સરકાર દ્વારા જે આપણને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું છે, તો સમસ્ત વૈષ્ણવજનો અને સમસ્ત સજ્જનો આનું અનુકરણ કરીને સર્વે જનો સુખી થાઓ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈ દુઃખી ન થાઓ, આ ધ્યાનમાં રાખી ને આ આપત્તિના સમયમાં સમયને આપણે બધાએ કાઢવાનો છે. ઘરે રહીને પ્રભુનું ખૂબ સ્મરણ કરવાનું છે. આપણી પાસે જો પ્રભુએ સંપત્તિ આપી હોય તો 4 જણાના પેટ ભરાય અને એમના ઘરે કંઈક ખાવાનું પહોંચે આવી ભાવના આપણા પાસે યત્કિંચિત હોય તેનાથી એ પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ઠાકુરજીની કૃપાથી પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી તરફથી પણ અમે 300 થી 500 જેટલી કિટ એવા જરૂરિયાતમંદ હતા એમને પહોંચાડી અને મુખ્યમંત્રી મહોદયના સહયોગમાં પણ એમાં ફંડમાં પણ અમે હવેલી તરફથી એ કર્યું. તો અમે સંદેશ રૂપે બધા જનોને કહેશું ઘરમાં રહો, સુરક્ષિત રહો અને બીજાને સહયોગ કરો અને જેને ભોજનની જરૂર છે એવાને ભોજન પહોંચાડો, એ આપણો મોટો હમણાં ઉત્તમમાં ઉત્તમ ધર્મ કાર્ય આપણું એ કહેવાશે. આ અમારો સંદેશ છે. આનું અનુકરણ બધા વૈષ્ણવજનો કરે, સર્વજન કરે અને સુખી રહે તેવી ભગવાનના ચરણોમાં વિનંતી કરી સર્વેને પ્રભુ સુખી રાખે એવા આશીર્વાદ આપી વિરમ છે.